नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में भाग बे में प्रकरण नंबर एक शेर मुनि ना हिसाबों में आज आप जो है दाखला नंबर 16, 17 और 18 चलो लखाई गया छेलो दाखलो 17 मो सिद्धपुर नी हिसाब गुल लिमिटेड अर्जी मंजूरी ने हफ्तो एटले 3 हफ्ता थिया एटले 3 × 2 = 6 અને વચ્ચે વચ્ચે જપ્તી છે આમાં એટલે બે પેજ નું ડ્રો કરી નાખો બે પેજ નું કમ્પ્લીટ ડ્રો કરી નાખો દાખલા નંબર 17 હેડિંગ બાંધી દો ચલો વિડિયો સ્ટોપ કરો અને બે પેજ નું ડ્રો કરી નાખો ચાલો થઈ ગયું ડ્રો બધાને ફટાફટ લખવાનું છે પેલા વર્કિંગ નોટ બનાવશું સિદ્ધપુરની હિસાબ ગુલ લિમિટેડે 6 લાખ શેર બહાર પડ્યા તો 6 લાખ × 10 10 ની મૂળ કિંમત પેલા પકડવાની 9 લાખ શેરની અરજી મળી તો લખો બે પેજનું ડ્રો કર્યું એના પછી વર્કિંગ નોટ કરીને 6 લાખ શેર ગુણ્યા 10 બહાર પડ્યા એની નીચે 9 લાખ શેર અરજી બધું પ્રીમિયમ અરજીમાં જ છે અરજીના છે 3 + 7 ટોટલ 10 મંજૂરીના 4 અને હપ્તાના 3 થઈ ગયા 10 રૂપિયા 3 × 4 = 7 × 3 = 10 7 એ 7 રૂપિયા પ્રીમિયમ છે એ કેમાં છે અરજીમાં જ છે અરજીની રકમ બધાય ભરી જ હોય એટલે આ પ્રીમિયમ મળી ગયું હોય એ દાખલો છે એટલે સિમ્પલ આમનો થશે હવે આગળ વાંચો રકમ સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર થયા હતા એને મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા એના શેર મંજૂરી બાદ જપ્ત થયા તો લખો સ્ટાર કરીને સિદ્ધરાજ 6000 શેર બાજુમાં લીટો મારીને મંજૂરી અને એની નીચે લખો મંજૂરી બાદ જપ્ત બીજો છે શેર હોલ્ડર જયસિંહ કે જેના 4000 શેર હતા એને હપ્તાની રકમ નથી ભરી એટલે હપ્તા બાદ જપ્ત તો લખો બીજો સ્ટાર કરીને જયસિંહ 4000 શેર હપ્તો બાકી નીચે લખો હપ્તા બાદ જપ્ત પછી સ્ટાર કરીને લખો સિદ્ધરાજ નો એસ ફરીથી એમ કરી અને નીચે લખો સિદ્ધરાજ નો એસ 6000 શેર × 7 રૂપિયા અને એની એક્ઝેક્ટ નીચે જયસિંહ નો જે 4000 શેર × 6 રૂપિયા આમાં ઘણી બધી જગ્યાએ ખાતું બનાવવાના એવા દાખલા છે જપ્તી ખાતું બનાવો અને જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવો ને બધું તો એ તમને હું ક્લાસરૂમમાં સમજાવી દઈશ બરાબર અત્યારે તમારે ખાતું ક્યાંય ડ્રો નથી કરવાનું એક દાખલામાં બેંક ખાતું હતું એકમાં જામીનગીરી પ્રીમિયમ ખાતું હતું એકમાં જપ્તી ખાતું આવ્યું આમાં તો બોર્ડમાં પૂછાતા નથી છતાંય હું તમને કરાવી દઈશ બરાબર ચાલો અત્યારે આમનોનમાં કોન્સન્ટ્રેટ કરો હેડિંગ બાંધો ઇસબ ગુલ લિમિટેડના ચોપડે જરૂરી આમનોન તો તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા લખો પેલી આમનો બેંક ખાતે એકાઉન્ટમાં 9 લાખ શેર અરજી મળે છે એટલે 9 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા ઉધારના ખાનામાં 90 લાખ બેંક ખાતે ઉધાર 90 લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 90 લાખ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 90 લાખ ને 90 લાખ બાબત જેની બે લીટી કોરી મૂકી દો
विगत ना खाना में लीटो मार दियो। आम नो नंबर बे, इक्विटी शेर अर्जी खाते उधार, इक्विटी शेर अर्जी खाते उधार 90 लाख, એમાંથી મૂડી ખાતે મંજૂર શેરની મૂળ કિંમત, મંજૂર કેટલા થાય 12 પાડ્યા હોય એટલા જ, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ શેર ગુણ્યા અરજીની મૂળ કિંમત 3, એટલે જમાના ખાનામાં 18 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 6 લાખ શેર ગુણ્યા 7 એટલે 42 લાખ, બાકીની રકમ પરત, તે બેંક ખાતે જમા 30 લાખ, બાબતજીની બે લીટી કોરી મૂકી વિગતના ખાનામાં લીટો મારો। આમનો નંબર 3, મંજૂરીની રકમ મગાવીએ છીએ, મંજૂરીની રકમ મગાવો એટલે આમનો લખો, ઇક્વિટી શેર મંજૂરી ખાતે 6 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા, ઉધારના ખાનામાં 24 લાખ, હવે માં પ્રીમિયમ પ્રીમિયમ છે નહીં, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 24 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ, હવે મળે ત્યારે ખબર પડે કે સિદ્ધરાજ નથી ભરતો, તો બેંક ખાતે આમનો નંબર 4, બેંક ખાતે ઉધાર, એમાં રકમ નહીં લખવાની, હજી ઉધાર લખો, મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, છ હજાર શેર ગુણ્યા 4 રૂપિયા, ઉધારના ખાનામાં 24 હજાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, જમાના ખાનામાં 24 લાખ, હવે 24 લાખ માંથી 24 હજાર ન મળે એટલે કેટલા મળે, બેંક ખાતે ઉધારમાં 23 લાખ 76 હજાર, આમનો નંબર 5, હવે જપ્તી અહીંયા નથી, અહીંયા જપ્તી થઈ જાય છે પણ ફરીથી બહાર નથી પડતા, એટલે ખાલી જપ્તી ની આમનો થશે, તો જપ્તી ની આમનો શું આવશે, જપ્તી ની આમનો માં લખો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6000 શેર ગુણ્યા અત્યાર સુધી મંગાવેલી મૂળ કિંમત, હજી હપ્તો મંગાવવાનો બાકી છે એટલે 7, 42000 રૂપિયા ઉધાર, પ્રીમિયમ તો મળી ગયું છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર નહીં આવે, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા, તે મળવા બાકી હપ્તા ખાતે જમા, મળવા બાકી હપ્તા ખાતે જમા લખી નાખો 24 હજાર, હવે 42000 માંથી 24 હજાર રૂપિયા બાદ કરો એટલે 18000 રૂપિયા આવે, એ જપ્તી ખાતે જમા થાય, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમામાં 18000 રૂપિયા આવશે, હવે ફરીથી બહાર પડો ને ત્યારે તમે ડિસ્કાઉન્ટ આપી શકશો, સિદ્ધરાજના 6000 શેર છે, અત્યારે તો ફરીથી બહાર પડતા નથી, હવે ધ્યાન રાખજો ખાસ,
आ 6000 शेर ફરીથી નથી બહાર પડતા એટલે કંપનીના 6000 શેર ઘટી જાય એટલે કંપની પાસે વધે 5,94,000 શેર એના ઉપર કંપની આખરી હપ્તાની રકમ મગાવે એટલે આમનો નંબર લખો 6 ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર 5,94,000 શેર ગુણ્યા 3 રૂપિયા उधार थसे 17,82,000 ते इक्विटी शेर मूड़ी खाते जमा 17,82,000 शू काम करू कारण के 6000 शेर सिद्धरथ ना जप्त थी गया छे एटले रद्द थी गया छे फरीथी बार पड़ो ने तो आवे एटले कंपनी ना શેર મૂડી જ ઘટી જાય 6,00,000માંથી 6,000 વહી જાય એટલે 5,94,000 શેર ઉપર જ રકમ મગાવવાની થાય 3-3 રૂપિયા એટલે 17,82,000 ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 17,82,000 બાબત જેની બેલેટી કોની મૂકો મળે ત્યારે લખો બેંક ખાતે ઉધાર मड़वा बाकी हफ्ता खाते उधार जैसी ना 4000 शेर गुणिया 3 रुपया एने मड़वा बाकी हफ्ता खाते उधार 12000 लखो ते इक्विटी शेर हफ्ता खाते जमा 17,82,000 ये उधार थया होय अगली आमनोन में ही जमा थाय छठी आमनोन में उधार थया था जमा थाय हवे 17,82,000 मांथी जैसी नथी भरतो केटला 12000 तो 17,82,000 मांथी 12000 रूपया कंपनी ने नहीं मळे एटले 17,70,000 बैंक खाते उधार आवशे 7 आमनोन पूरी थाय હવે આઠમી આમનો જપ્ત થાય જયસિંહના શેરે જપ્ત તો જયસિંહના શેર જપ્ત કરો એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4000 શેર ગુણાકારમાં અત્યાર સુધી મંગાવેલી મૂળ કિંમત 10 એ 10 ઉધાર નાખવામાં 40000 તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા તે મળવા બાકી હપ્તા ખાતે જમા 12000 આવે તો 40000 માંથી 12000 જાય એટલે બાકીની રકમ 28000 જપ્તી ખાતે જમા આવે તો ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 28000 તે મળવા બાકી હપ્તા ખાતે જમા 12000 આ જપ્ત થઈ ગયા શેર જયસિંહના હવે પાંચમી અમનોન આપણે સિદ્ધરાજના શેર જપ્ત કર્યા હતા એમાં જપ્તીની રકમ 18000 હતી એમાં રાઉન્ડ કરી નાખો અને અહીંયા એસ લખી નાખો અને આઠમી અમનોન જયસિંહના શેર જપ્ત કર્યા તો જયસિંહની જપ્તીની રકમ 28000 છે અહીંયા જે કરી નાખો હવે આ શેર આપણે ફરીથી બહાર પાડીએ છીએ તો સિદ્ધરાજના શેર અને જયસિંહના શેર અલગ અલગ ફરીથી બહાર પાડીએ છીએ તો બેંક ખાતે મોટો કૌંસ કરજો બે લીટીનો બેંક ખાતે ઉધાર એમાં કૌંસમાં લખજો સિદ્ધરાજ અને નીચે જયસિંહ બે લીટી આવશે બેંક ખાતે ઉધારમાં નીચે કૌંસમાં બે લીટી સિદ્ધરાજની અલગ ને જયસિંહની અલગ જુઓ જી રકમમાં સિદ્ધરાજના શેરમાં 6000 લખો ગુણાકારમાં 7 બરાબર 42000 99 લખવું પડશે અને જયસિંહમાં લખો 4000 ગુણ્યા 6 એટલે 24000
तो बैंक खाते उधार आवशे 66,000। पछी इक्विटी शेर जप्ती खाते उधार एमाय बे काउंस करजो सिद्धराज अने जयसिंह ने। सिद्धराज में 6,000 × 3 એટલે 18,000 ડિસ્કાઉન્ટ 3 રૂપિયા આપ્યું અને જયસિંહને 6 રૂપિયામાં આપ્યો એટલે 4,000 × 4 એટલે 16,000। તો 18 ને 6 = 24 ને 10 = 34,000। ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર इक्विटी शेर मूड़ी खाते जमा 1,00,000। हम पांचमी अमनोन में 18,000 अने 8मी अमनोन नी अंदर 28,000 28 ने 18 46,000 એમાંથી આપણે જપ્તીની વાપરી 34,000 એટલે 12,000 વધ્યા જપ્તીને। તો છેલ્લી આમનોન લખો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 12,000 તે મૂડી અનામત ખાતે જમા 12,000। चलो सरवाळो करी नाखो तमारी रीतना पूरु करी नाखो वीडियो स्टॉप करीने। उदाहरण नंबर 13 અને 14 तमारो होमवर्क में करवाना छे। थैंक यू वेरी मच बच्चा। अस्तु जय हिंद जय भारत।